હૃદયના ઉમળકાથી આપ સૌ નિહાળી રહ્યા છો. સાથે માન્ય મંત્રી શ્રી વિશ્વકર્મા સાહેબ, માન્ય મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય શ્રી ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રી, તમામ મહાનુભાવના અવરત હસ્તે તકતી અનાવરણ વિધિ તરફ આપણે સૌ નિહાળી રહ્યા છીએ. અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટના તકતી આપણે ખૂબ બધી તાળીઓના ગુંજારાથી આ સૌ નિરીક્ષણને પોખીએ, આવકારીએ, વધાવીએ. સુમુલ ડેરી નવી પાર્ટી અને આજના અવસરે વિધિવત રીતે ઉદઘાટન કરીને તમામ મહાનુભાવો તો સુવલ ડેરીમાં અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે કે જ્યાં આ તરફ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને તેઓના હસ્તે વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું. 1,00,000 લીટર ક્ષમતાવાળા અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણનો કાર્યક્રમ આજે સુરત ખાતે છે ત્યારે રેબિત ગાભીને આ વિધિવત રીતે લોકાર્પિત કર્યું છે. આપણે તાળીઓના ગુંજારાથી આ ક્ષણને પણ વધાવીએ. માને પાટીલ સાહેબ, માને ચૌધરી સાહેબ, માને મંત્રી શ્રી વિશ્વકર્મા સાહેબ અને તમામ મહાનુભાવો મિત્રો આપ નિહાળી રહ્યા છો આ સુંદર મજાનો રળિયામણો સોહામણો પ્લાન્ટ અને સુમુલ દ્વારા એક ખૂબ ઉમદા પ્રોજેક્ટ એનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને તમામ મહાનુભાવ સુરત તાપી જિલ્લાના છેવાડાના ગામડા સુધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા શ્વેત ક્રાંતિની એક જબરજસ્ત મુહિમ આજે સુમુલના સહિયારા પુરુષાર્થ થકી, સહકાર થકી, સહકારથી સમૃદ્ધિ તરફ એવા સ્લોગનને ખરા અર્થમાં ચરિતાર્થ કરીને તમામ જિલ્લાના સહકારી અગ્રણીઓ મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી રહ્યા છે માનુવાઓ. આજના અવસરે તમામ ગણમાન્ય અતિથિઓની પ્રેરક ઉપસ્થિતિ થઈ ચૂકી છે ત્યારે
નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પણ સાથે ઉપસ્થિત થઈ ચુક્યા છે. દક્ષિણ ગુજરાતના તમામ સહકારી અગ્રણીઓ પણ સાથે જોડાઈ ચુક્યા છે. સાથે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ, માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા પણ સાથે જોડાઈ ચુક્યા છે. આજના અવસરે તમામ મહાનુભાવો બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી આપ સાહેબને વિનંતી છે કે દ્વિતીય હરણમાં આપનું સ્થાન લેવા માટે આજના અવસરે તમામ મહાનુભાવો ઉપસ્થિત થઈ ચુક્યા છે આપણી વચ્ચે. વિધિવત રીતે શાસ્ત્રોક વિધિથી પ્લાન્ટનું ઇનોગ્રેશન કરીને તમામ મહાનુભાવો મંચ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે, આવી રહ્યા છે. સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરી સુરત દ્વારા આયોજિત આજના ઉદઘાટન કાર્યક્રમમાં હરખની હેલી સાથે તમામ મહાનુભાવોને હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલોણા ને સખી હમારે ગોઠ મે કંચન વર્ષે ગે. આજનો અવસર મજાનો અવસર, અણબોલ અવસર, આનંદનો અવસર. આનંદના અવસરે અમૂલ્ય આંગણે એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ મહાનુભાવ આપણી વચ્ચે બિરાજમાન થઈ રહ્યા છે. અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટના વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફરકોન મેકિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે આજના અવસરે આપણી વચ્ચે તમામ મહાનુભાવો ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ, પેજ કમિટીના પ્રણેતા મને પાટીલ સાહેબ ઉપસ્થિત થઈ રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગુંજારાઓથી આવકારીએ. ખૂબ બધી તાળીઓના ગુંજારાથી આવકારી આપણી વચ્ચે માન્ય પાટીલ સાહેબ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. સાથે ગુજરાત વિધાનસભાના માન્ય સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. માન્ય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, સહકાર મંત્રી શ્રી વિશ્વકર્મા સાહેબ, માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, તમામ મહાનુભાવોને હૃદયના ઉમળકાથી ખૂબ 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 બધી તાળીઓથી આવકારીએ. માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, માન્ય ધારાસભ્યશ્રી, માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, સહકારી અગ્રણીશ્રીઓ, આપ સૌને
હૃદયના ઉમળકાથી સુમુલને આંગણે હૃદયના ઉમળકાથી આવકાર છે. નમસ્કાર. શરૂ કરું છું ઉપરવાળાના નામથી જે ખૂબ જ કૃપાળુ છે, દયાળુ છે અને આપણા સૌ ઉપર રહેમ દ્રષ્ટિ કરવાવાળો છે. આવો પ્રભુને યાદ કરવાનું પ્રથમ સોપાન એટલે દીપ પ્રાગટ્ય. દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરું છું મને પાટીલ સાહેબ, મને ચૌધરી સાહેબ અને તમામ ગણમાન્ય અતિથિઓને હું વિનંતી કરું છું કે આવો દીપ પ્રજ્વલન કરીને કાર્યક્રમને આગાઝ કરીએ. દીવો એ માત્ર દીપ નથી, પરમ જ્યોતિ છે. દ્વૈતનું અદ્વૈત સાથે મિલન છે, પરમાત્મા સાથેની ગોઠડી છે. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારથી અજવાળા તરફ જવાની આપણી સંસ્કૃતિ, આપણો વૈભવ. અને એવા સોહામણા અવસરે દીપ પ્રાગટ કરીને તમામ માનુભાવો કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકી રહ્યા છે. સુમૂલ્ય આંગણે આજનો અવસર દીપ પ્રાગટ્ય આપણે સૌ તાળીઓના ગડગડાટથી આવકારી. હેલે ભરી ને હું તો હાલુ રે ઉતાવળી હૈયામાં હરખ નમાય. માર ઘરે મહેમાન આવ્યા. તમામ માનુભાવો દીપ પ્રજ્વલન કરીને કાર્યક્રમને વિધિવત રીતે આગાઝ કરી રહ્યા છે. અને હવે સ્વાગત પ્રવચન માટે હું વિનંતી કરીશ મને ચેરમેન શ્રી માનસિંહભાઈને વિનંતી છે કે આપ સાહેબ સ્વાગત પ્રવચન કરશો. સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે સુમૂલ, સુમૂલ ડેરી સુરત, આજે આ પારડી ગામે પ્રધાનમંત્રી ઉત્પાદક પ્રોત્સાહક યોજના હેઠળ આપણને જેનો લાભ મળવાનો છે એવા 50,000 લીટરનો આઈસ્ક્રીમનો પ્લાન્ટ, આપણે 1,00,000 લીટર આઈસ્ક્રીમ બનાવતો પ્લાન્ટ નિર્માણ કર્યો છે એનું ઉદ્ઘાટન, અને ગુજરાતની સહકારી ડેરીઓમાં પ્રથમ ડેરી છે કે જેણે આઈસ્ક્રીમ કોન બનાવવાનું 28 કરોડ રૂપિયાના ખર્ચે પ્લાન કર્યો છે, અને આઈસ્ક્રીમ પ્લાન્ટ 155 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થવાનો છે. એના ઉદ્ઘાટક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારીના સાંસદ કે જેમના હસ્તે આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું હતું અને ઉદ્ઘાટક પણ તેઓ છે એવા આદરણીય સીઆર પાટીલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના આદરણીય ચેરમેન આદરણીય મુરબ્બી શ્રી શંકરભાઈ, રાજ્ય સરકારના નાણામંત્રી આદરણીય મુરબ્બી શ્રી કનુભાઈ, રાજ્યના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, આદરણીય મંત્રી મુકેશભાઈ પટેલ, આદરણીય શ્રી કુંવરજીભાઈ હળપતિ, આપણા વિભાગના સાંસદ આદરણીય મુરબ્બી શ્રી પ્રભુભાઈ વસાવા, અમારા સુમૂલ ડેરીના ડાયરેક્ટર અને 84 વિધાનસભાના સભ્ય આદરણીય મુરબ્બી શ્રી સંદીપભાઈ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખભાઈ ભરતભાઈ, કેબિનેટ મંત્રી માજી આદરણીય મુરબ્બી શ્રી ગણપતભાઈ, મુરબ્બી શ્રી રાજુભાઈ, રાજકોટ ડેરીના ચેરમેન આદરણીય મુરબ્બી શ્રી ગોરધનભાઈ, વસુધારા ડેરીના ચેરમેન ભાઈ શ્રી ગમનભાઈ,
મંચસ્થા મહાનુભાવો, આપ સૌ મિત્રોનું આ સુમૂલ ડેરી સુરત કે જેની 1200 જેટલી સભ્ય મંડળીઓ અને 2.5 લાખ જેટલા સભાસદો છે એ સૌ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લગભગ 1.5 વર્ષના સમયગાળામાં 150 કરોડનો આ પ્લાન્ટ અમે શરૂ કર્યો છે, જેનો લાભ આજે ફેડરેશન મારફત પ્રધાનમંત્રી ઉત્પાદન પ્રોત્સાહક યોજના હેઠળ આપણને આર્થિક મદદ પણ થવાની છે. તેની સાથે જે કોર્ન મેકિંગ મશીન આપણે મૂક્યું છે 28 કરોડનું, એ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મારફત પણ આપણને ઓર્ડર મળશે. સુમૂલ ડેરી સુરત, ગોવા, કોલ્હાપુર અને નાસિક પ્લાન્ટનું વિસ્તૃતિકરણનું કામ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મારફત આપણને મળ્યું છે, ત્યાં પણ રોકાણ કરવા જઈ રહી છે. ત્યારે આદરણીય મુરબ્બી શ્રી પાટીલ સાહેબ, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, અધિકારી મિત્રો, સૌ મિત્રોએ સુમૂલ ડેરી સુરતને, કે જે ડેરી પાયાની 5 ડેરીઓ મહત્વની હતી, એમાંની એક છે, એને મહત્વ આપ્યું છે. ત્યારે આ સુમૂલ ડેરી સુરત એમનો આભાર વ્યક્ત કરે છે. છેલ્લા 10 વર્ષમાં 3 કરોડ 50 લાખ રૂપિયા દરરોજ લોકોમાં જતા હતા ગ્રામ્ય વિસ્તારમાં દૂધના, તેની જગ્યાએ 10 વર્ષમાં લગભગ 10 કરોડ રૂપિયા આપણે પહોંચાડી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીની ડબલ આવકની જે યોજના છે તેને સુમૂલ ડેરી સુરતે એચીવ કરી છે. સામાન્ય રીતે આ 10 વર્ષમાં લગભગ 70% ગ્રોથ દૂધમાં, આજે 27 લાખ લીટર દૂધ અમે દરરોજનું ભેગું કરીએ છીએ. પશુપાલકોને વિવિધ રીતે રાજ્ય સરકારની સહાય મળે એવા પ્રયત્નો સુમૂલ ડેરીએ કરીને રાજ્ય સરકારે લગભગ 27 થી 30 કરોડ રૂપિયાની મદદ અમારી મારફત સભાસદ મિત્રોને કરી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સહયોગથી વગર વ્યાજની લોન લગભગ 100 કરોડ રૂપિયા સામાન્ય રીતે સભાસદોને અમે લોન તરીકે આપ્યા છે. આ બધું કરવામાં હંમેશ માટે માર્ગદર્શન આદરણીય મુરબ્બી શ્રી સી આર પાટીલ સાહેબનું અમને મળ્યું છે. આ ફંક્શનની અંદર જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ આદરણીય મુરબ્બી શ્રી ભીખુભાઈ, માનનીય ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. તો ફરીવાર સમગ્ર મંચનું હું સ્વાગત કરીને વિરમું છું. જય સહકાર. આભાર સર, આભાર. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. મહાનુભાવને સ્વાગત સન્માનના તોર તરફ. આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા ગુજરાત પ્રદેશ ભાજપાના માન્ય યશસ્વી અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. ચેરમેન શ્રી માનસીભાઈ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક એક સુંદર મજાની મોમેન્ટો અને સહકાર ખેસ દ્વારા મને પાટીલ સાહેબને વેલકમ કરશો. આપણે સૌ ખૂબ બધી તાળીઓના ગુંજારાઓથી મને ચેરમેન શ્રી અને મને વાઇસ ચેરમેન શ્રી પાટીલ સાહેબને વેલકમ કરી રહ્યા છે. આ સાથે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. ફરીવાર માન્ય ચેરમેન શ્રી માનસીભાઈ અને માન્ય વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક સાહેબ આપને વિનંતી છે. આપ માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા આપ સાહેબને વેલકમ કરશો. ખૂબ બધી તાળીઓથી આપણે વેલકમ કરીએ. આ સાથે આપણા ગુજરાત સરકારના નાણામંત્રી ઉર્જા પેટ્રોકેમિકલ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને વેલકમ કરવા માટે હું બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે આપ કનુભાઈ દેસાઈ સાહેબને વેલકમ કરશો. ખેશ અને મોમેન્ટો દ્વારા આપણા સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબને વેલકમ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી નરેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપ આવો અને આપ પંચાલ સાહેબને વેલકમ કરશો. આ સાથે આપણા જ પોતિકા એવા મને મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી મુકેશભાઈ પટેલ સાહેબને વેલકમ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી જયેશભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ સરને વેલકમ કરશો.
આપણા માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. બોર્ડ ઓફ ડિરેક્ટર કાંતિભાઈ ગામિત, આપને વિનંતી છે, આપ કુંવરજીભાઈ સાહેબને વેલકમ કરશો. માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. બોર્ડ ઓફ ડિરેક્ટર બળવંતભાઈ પટેલ, આપને આપ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબને વેલકમ કરશો. જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. ભરતસિંહ સોલંકી, બોર્ડ ઓફ ડિરેક્ટર, આપ સાહેબને વિનંતી છે, આપ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી ભાવિનીબેનને વેલકમ કરશો. આપણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી માંગરોળ ગણપતસિંહ વસાવા સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. શૈલેષભાઈ પટેલ, આપને આપ એમને વેલકમ કરશો. શ્રી ગણપતસિંહ વસાવા સાહેબને વેલકમ કરવા માટે શૈલેષભાઈ. આ સાથે માન્ય ભીખુકાકા, આદરણીય ચેરમેન શ્રી સહકારી સંઘ, એમને વેલકમ કરવા માટે રેસાભાઈ ચૌધરી, આપ સાહેબને વિનંતી છે, ભીખુકાકાને આપ વેલકમ કરશો. આપણી વચ્ચે એવા જ મહેમાન શ્રી ગોરધનભાઈ ધામેલિયા, ચેરમેન શ્રી રાજકોટ ડેરી, એમને વેલકમ કરવા માટે રીતેશભાઈ વસાવા, આપ સાહેબને વિનંતી છે, આપ ગોરધનભાઈ ધામેલિયા, ચેરમેન રાજકોટ ડેરી, આપ સાહેબને વેલકમ કરશો. એવા જ આપણા વસુધારા ડેરીના મને ચેરમેન શ્રી ગબનભાઈ પટેલ સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. સંજયભાઈ સૂર્યવંશી, આપ સાહેબને, આપ ગમનભાઈને વેલકમ કરશો. ગમનભાઈ પટેલ, ચેરમેન વસુધારા ડેરી. આપણી વચ્ચે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે, એમને વેલકમ કરવા માટે સુનિલભાઈ ગામિત, આપને વિનંતી છે. અરુણભાઈ પુરોહિત સાહેબ, આપ સાહેબને વિનંતી છે, આપ એમને વેલકમ કરશો. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ સાહેબને વેલકમ કરવા માટે હું ફરીવાર એમડી સાહેબને વિનંતી કરીશ કે સરને વેલકમ કરશો. ભરતભાઈ સાહેબ, પ્લીઝ વેલકમ. પ્રથમ હરોળમાં બેઠેલા તમામ બાકીના મહાનુભાવને વેલકમ કરવા માટે હું બહેનોને વિનંતી કરું છું, આપ એમને વેલકમ કરશો અને સેકન્ડ હરોળમાં બેઠેલા તમામ મહાનુભાવને સંયુક્ત રીતે આવકારી લેશો. પ્રથમ હરોળમાં બેઠેલા શ્રી કેતનભાઈ સાહેબ, ધારાસભ્ય શ્રી જયરામભાઈ અને દ્વિતીય હરોળમાં બેઠેલા તમામે તમામ મહાનુભાવને સંયુક્ત રીતે આવકારવા માટે ઝડપથી બહેનોને વિનંતી કરું છું, આવકારી લેશો. ખૂબ સરસ, ખૂબ બધી તાળીઓના ગુંજારાઓથી. જયરામભાઈ ગામિત અને હાલો હવે પ્રવચનને આગલા ચરણમાં લઈ જતા હું સ્પીચ માટે આમંત્રિત કરું છું. પ્રથમ શ્રી જગદીશભાઈ પંચાલ, મને સહકાર મંત્રી શ્રી આપ સાહેબને વિનંતી છે, આજના અવસરે આપ પ્રેરક માર્ગદર્શન આપશો. માન્ય શ્રી પંચાલ સર. સુમૂલ ડેરી દ્વારા આજે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું જે વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે તેની અંદર સવિશેષ ઉપસ્થિતિ આપણા સૌના લોક લાડીલા નવસારીના સાંસદ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને એવું કહેવાય કે જેણે ટેકનોલોજી સાથે તાલબદ્ધ રીતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનને ખૂબ મજબૂત કર્યું છે એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ અમારા સૌના માર્ગદર્શક એવા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, નાણામંત્રી શ્રી કનુભાઈ સાહેબ, સમયની મર્યાદા ધ્યાનમાં રાખતી શ્રદ્ધેય મંચ મારા બંને સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્ય, સંસદસભ્યશ્રી, ચેરમેનશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારો સહકારનો પરિવાર. પરિવાર શબ્દ આવે એટલે
અત્યારે 140 કરોડ જનતા જે વ્યક્તિઓનો પરિવાર છે એવા માન્ય મોદી સાહેબના પરિવારના તમામ લોકોને અહીંયા આવકારું છું. એક એવા વડાપ્રધાન આપણને આ દેશમાં મળ્યા છે કે જે સામાન્ય વ્યક્તિ, છેવાડાના વ્યક્તિ, ને એમ કે મહિલાઓ હોય, બહેનો હોય, યુવા હોય, કિસાન હોય, ગરીબ હોય, અને એમ કે આ મારા પરિવારના લોકો છે અને મારા પરિવારની સતત દેશના યશસ્વી વડાપ્રધાન જયારે ચિંતા કરી રહ્યા છે. હમણાં જેમ માનસિંહભાઈ કીધું એમ કે ખેડૂતોની આવક ડબલ કેમ થાય એવી સતત ચિંતા કરતા, સતત માર્ગદર્શન આપણા માટે આપતા, અને છેવાડાના વ્યક્તિની સતત ચિંતા કરતા હોય, અને આપણે સૌ જયારે એમના સદસ્ય છે. હમણાં જ મને સંદીપભાઈએ કીધું એમ કે સાહેબ 2.5 લાખ લોકો આ સુમૂલ સાથે જોડાયેલા છે, 1200 કરતા વધારે મંડળીઓ અને 2 જિલ્લા અને લગભગ 6,500 કરોડનું બહુ મોટું ટર્નઓવર સાથે, અને આ દૂધના પશુપાલક લોકોના ખાતામાં દર 15 દિવસે ઓનલાઈન પેમેન્ટ જમા કરાવવામાં આવે, અને વેલ્યુ એડિશન કરી, અને આખા ગુજરાતનો આ પહેલો કોર્ન પ્લાન્ટ જે આજે સ્થાપનામાં જે માન્ય પાટીલ સાહેબે જેનું ખાતમુહૂર્ત પણ પાટીલ સાહેબે કર્યું હતું અને એનું ઇનોગ્રેશન પણ પાટીલ સાહેબે કર્યું, એટલે માન્ય મોદીજીના પગલે પગલે ચાલવાનું કામ કે જેનું ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમે કરીએ છીએ, એટલે આને કહેવાય વિકાસ. એવી જેણે આપણને વિકાસની રાજનીતિ આપી છે અને સતત ગુજરાતનો અવિરત વિકાસ કર્યો છે. સમયની મર્યાદા છે, પાટીલ સાહેબને પણ બીજા અત્યંત વ્યસ્ત હોય કાર્યક્રમમાં જવાનું છે, પણ આજના સહકારના કાર્યક્રમમાં, સુમૂળ ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભારત માતા કી વંદે માતરમ. આભાર સર, આભાર. પ્રવચનની શ્રંખલાને આગળ ધપાવતા હું વિનંતી કરું છું ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપ સાહેબને વિનંતી છે આજના અવસરે આપ પ્રેરક માર્ગદર્શન આપશો. માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી, માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા. નવસારી વિસ્તારના લોકપ્રિય સાંસદ અને રાજ્યભરના અનેક કાર્યકર્તાઓને જેમના થકી માર્ગદર્શન અને નવું જોમ, નવો આત્મવિશ્વાસ મળ્યો છે, તેવા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી પાટીલ સાહેબ, નાણામંત્રી, અમે વિધાનસભામાં જેમને અજાત શત્રુ તરીકે કહીએ છીએ એવા માન્ય શ્રી કનુભાઈ દેસાઈ, એવા સહકારની અંદર ઘણા બધા નવા બદલાવો જેમણે કર્યા છે, નવા આઈડિયા થકી એવા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ, સહકાર મંત્રી શ્રી, ઉદ્યોગ મંત્રી શ્રી, અમારા મુકેશભાઈ એન્વાયરમેન્ટ અને વન જેવા ડિપાર્ટમેન્ટો ખૂબ સારી રીતે વિધાનસભામાં જવાબ આપતા હોય ત્યારે હસતા હસતા ખૂબ સરસ મજાના જવાબ આપે છે માન્ય મુકેશભાઈ, સાથે પ્રભુભાઈ, અમારા જોરદાર મંત્રી શ્રી ક્યાં ગયા, કુંવરજીભાઈ આ અહીંયા બેઠા છે સ્ટેજ ઉપર ઉપસ્થિત, માન્ય ગણપતભાઈ, માન્ય માનસીભાઈ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બેન ભાવિકાબેન, બધા સ્ટેજ ઉપર, નામ બધાના લઈ શકાય, સન્માન્ય આગેવાનો, માન્ય ચેરમેનશ્રીઓ અલગ અલગ સંઘોના, ધારાસભ્યશ્રીઓ, સહકારી આગેવાનો, સૌ પાર્ટીના પદાધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સહકારી ભાઈઓ અને બહેનો, હું અહીંયા બેઠા પાટીલ સાહેબને અભિનંદન આપતો હતો કે માન્ય માનસીભાઈએ કહ્યું કે પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું અને અમે આ બંને કામ આગળ વધ્યા. તમે કામ ડેરીનો પ્લાન્ટ તો બનાવ્યો, અહીં આઈસ્ક્રીમની વ્યવસ્થા જે કરી, આઈસ્ક્રીમનો પ્લાન્ટ પણ બનાવ્યો, પણ સાથે સાથે એક આખા રાજ્યને ફાયદો થાય અને સૌથી વધારે ફાયદો એનો સુરતને થાય, સુરતના પશુપાલકોને થાય તેવું તમે કોન બનાવવાનું કામ કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યની અંદર બધી ડેરીઓના જે આઈસ્ક્રીમ જે હોય ને એમાં આઈસ્ક્રીમના કોન 12 પ્રાઇવેટ લોકો પાસેથી લેવા પડતા હતા, એને બદલે હવે સુમૂલ કોન બનાવશે અને રાજ્યની બધી ડેરીઓ અહીંથી ખરીદશે, એના પૈસા પણ તમને અહીંયા મળશે, એટલે તમારી વાયબિલિટી તો
માનસીભાઈ પાટીલ સાહેબે જે આઈડિયા આપ્યો ને, પહેલા દિવસથી વાયબિલિટી છે આની, અને એનો ફળ જે છે આટલા પશુપાલકોને મળશે. એટલે અમે પણ બીજી જગ્યાએથી કોઈ ખરીદવાની જગ્યાએ કોર્ન ખરીદવાનું કામ અમે બધા અહીંથી કરશું. એટલે તમારું 100% જે પ્રોડક્શન છે એ અહીંથી પૂરું થશે. એટલે તમારે પાટીલ સાહેબને આભાર માની લેવો પડે કે આવડું મોટું કામ અહીં આગળ સરળતાથી પહેલા દિવસે જેટલું પ્રોડક્શન કરશો એટલું તમારું વેચાણ થઈ જશે. એટલે આ એક વિઝન સાથે જો કામ કરીએ તો કેટલો મોટો ફાયદો થાય. અને તેનો ફાયદો હું એક સહકારી ડેરી સાથે જોડાયેલો છું એટલા માટે સીધી વાત કરું છું કે આ બહુ મોટી બાબત છે. અને જે પ્રમાણે નવા નવા અલગ અલગ આઈડિયાઓ જે આપ્યા છે એ પ્રમાણે આ એક એવો આઈડિયા છે પાટીલ સાહેબે તમને આપ્યો છે કે એક સહકારિતામાં એક નવું પીંછું ઉમેરાયું છે. નવું કામ સહકારિતાની અંદર અલગ અલગ થયું જે થાય એમાંનું એક આ નવું કામ થયું છે. તો માનસીભાઈ તમારી સમગ્ર ટીમને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એના પશુપાલકોને પણ ધન્યવાદ પાઠવું છું. એક પ્રમાણિકતાપૂર્વક લોકોની જો ચિંતા કરતા હોઈએ તો કેવું પરિણામ મળી શકે એનું આ પરિણામ છે. માનસીભાઈએ આંકડો આપ્યો કે 8 થી 10 કરોડ રૂપિયા અમે આપવાનું કામ પશુપાલકોને પહોંચાડ્યું, કેવી ગતિ આગળ વધાર્યું. તો એ દિવસ મને યાદ આવે જે દિવસે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. અને આજે આપણે જે અમૂલની વાત જે કરીએ છીએ આખા રાજ્યની અંદર 50-40 વર્ષથી વધારાની જર્ની થઈ ગઈ છે. અહીં ઘણા બધા સહકારી આગેવાનો પણ બેઠા છે. તો હું સહકારિતા સાથે જોડાયેલો છું એટલા માટે મારે કહેવું પડે. અમૂલની સ્થાપનાને, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપનાને લગભગ 40 વર્ષ કરતાં વધારે જર્ની થઈ હતી. પરંતુ રાજ્યના પશુપાલકોને દૂધની આવક આખા રાજ્યની અંદર કેટલી મળતી હતી તો એની વાત જો કરીએ તો આપણને આશ્ચર્ય થાય. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે લગભગ 3,000 કરોડનું ટર્નઓવર મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું હતું, 3,000 કરોડનું. અને 10-15 વર્ષની અંદર એ કેટલે પહોંચ્યું છે? 40 વર્ષના અંતે 3,000 હતું. મોદી સાહેબ આવ્યા પછી અને 20 વર્ષની જર્નીની અંદર એ 3,000 કરોડમાંથી 80,000 કરોડે પહોંચ્યું છે. ભાઈઓ, આટલા નાણા પશુપાલકોને એના ખાતામાં, એટલે ગુજરાત આગળ વધ્યું. ગુજરાત મોડલ એટલે શું? તો ગુજરાત મોડલ એટલે આ છે. કઈ રીતે થઈ શક્યું? એમણે સૌથી પહેલા વીજળી 24 કલાક આપવાનું ચાલુ કર્યું. એટલે ગામની અંદર જ દૂધના બલ્ક મૂકવાનું ચાલુ થયું. ગામની અંદર જ ઠંડા થવાનું થયું. બેક્ટેરિયા વધતા તે ઘટી ગયા. ગામની અંદર જ દૂધ આવવાને, દૂધ ત્યાં આગળ ઠંડુ થવાને કારણે આખો વ્યવસાય આગળ વધ્યો. બીજું, સહકારિતાને એ પ્રમાણેની મદદ કરી કે સહકારિતાનું છોડ એ આખો વટવૃક્ષ બની ગયો. અને આજે દેશ અને દુનિયાની અંદર અમૂલના નામનો ડંકો વાગે છે. તો એની પાછળ પશુપાલકોની મહેનત અને મોદી સાહેબે આપેલું નવું બળ, નવું વિઝન, એના કારણે કરીને આખા દેશની અંદર આજે અમૂલ અમૂલ આપણે સાંભળીએ છીએ. ત્રિભુવન કાકા, એમણે સ્થાપના ત્યાં આગળ ખેડાથી કરી. સરદાર સાહેબનું સપનું એ સાકાર થયું અને એને બળ આપવાનું કામ, એને વટવૃક્ષ બનાવવાનું કામ આજે ગુજરાતની બહાર પણ જઈને આજે મોદી સાહેબે એ રીતનું બળ આપ્યું, એ પ્રમાણેની પીઠબળ આપી કે આખા દેશની અંદર સહકારિતા ચાલી. મારે એ જ વાત સાથે સાથે કહેવી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના પાટીલ સાહેબ આવ્યા પછી સહકારિતાને એક અલગ સ્વરૂપ આપવાનું કામ સાથે સાથે થયું અને એક એ સ્ટેજે જે પહોંચ્યા તે હવે નવું એક સ્ટેપ આગળ વધારવાનું કામ ચાલુ થયું છે. સંવાદની સંસ્કૃતિને ડેવલપ કરી, અંદરોઅંદર ઝઘડા થતા હોય તો સહકારિતામાં એને બંધ કરાવ્યા અને સર્વસંપત્તિથી નિર્ણય કરવાની પ્રક્રિયા જે ચાલુ કરીને ગુજરાતની અંદર, જેથી સહકારિતાનો મેઇન ઉદ્દેશ જે એ પ્રમાણેનો છે કે સૌ સાથે મળીને નિર્ણય કરીએ, કોઈ વિવાદ ના હોય, કોઈ સંઘર્ષ ના હોય અને બધા એક મતને વરીને જો આગળ વધે તો એનું પરિણામ સારું મળી શકે. રાજ્યભરની મોટા ભાગની સહકારી સંસ્થાઓ આજે બિનહરીફ થવા માંડી. એટલે સહકારિતાનો જે મુખ્ય ઉદ્દેશ હતો સમરસતાનો, સમરસતાનો ઉદ્દેશ અહીંયા આગળ દ્રઢ સંકલ્પ શક્તિના કારણે થઈ શક્યો છે. આજે ધ્યાનમાં નહીં આવે પરંતુ લાંબા ગાળા સુધી આના પરિણામ સહકારિતાની અંદર મળશે. તો આ સુરતની ધરતી ઉપર આદરણીય પાટીલ સાહેબ છે ત્યારે એક સહકારી આગેવાન તરીકે પણ હું એમને અભિનંદન આપું છું કે આપે એક દૂરદ્રષ્ટિવાળું કામ, આજે નાનું લાગતું હશે પણ લાંબા ગાળે આને ખૂબ મોટા પરિણામ મળશે. અને સહકારિતાનું વાત શું છે? વેદની અંદર જે કહ્યું છે ને, સંગસ્વદમ સંવદદ્વમ સંવો મનાસિ જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે,
સૌ સાથે મળીને ચાલીએ, કદમથી કદમ મિલાવીએ, બધાનો મત એક બને, બધાનો સૂર એક બને, બધાની દિશા એક હોય અને બધા પોતે એક સારા કામ માટેનો સંકલ્પ કરે. આ વાત ગુજરાત સહકારિતાની અંદર નવો સૂર્યોદયની શરૂઆત થઈ છે. સૂર્યોદય તો થયો હતો, પરંતુ એક પ્રકાશ આપવાનું કામ ચારે બાજુ આજે રાજ્યની અંદર થઈ રહ્યું છે. હું આ સુરતની ધરતી ઉપરથી પાટીલ સાહેબને પણ હૃદયથી અભિનંદન આપીશ. માનસીભાઈની આ પ્રવૃત્તિ માટે હું હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. લાખો પશુપાલકો, તમે બધા ભાગ્યશાળી છો કે તમને સુરતની અંદર આવું નેતૃત્વ મળ્યું છે. સૌથી મોટી સહકારિતામાં નેતૃત્વની ખામી હોય છે. નેતૃત્વ શોધવું બહુ મુશ્કેલ હોય છે અને જો સારું નેતૃત્વ મળી જાય તો અનેક લોકોને એનો ફાયદો થતો હોય છે. મોદી સાહેબે એને ઇનિશિયેટિવ લઈને ભારત દેશની અંદર તો એક નેતૃત્વ સહકારિતાનું અલગ મંત્રાલય બનાવીને માન્ય અમિતભાઈ શાહ સાહેબને સહકારના મંત્રી બનાવ્યા છે. એ જ એમનો સંકલ્પ મોદી સાહેબનો દેખાય છે કે એમણે સહકારિતાને ક્યાં સુધી પહોંચાડવું છે. અને અનેક કામોની અંદર સહકારિતા આવે, અનેક કામોની અંદર લોકોનું ઉત્થાન થાય અને એના ભાગરૂપે આજે નવી સહકારિતાની શરૂઆત આજે પાટીલ સાહેબના હાથે થવા જઈ રહી છે. કોણ માટેની? હજુ આમની અંદરથી અનેક કામો નવા થશે. આઈસ્ક્રીમ પ્લાન્ટ નિમિત્તે લાખો પશુપાલકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ. માનસીબેની ને એમની ટીમને પણ અભિનંદન. મને અહીંયા બોલાવ્યો, અમારું માન સન્માન કર્યું, સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. આભાર સર, આભાર. કાર્યક્રમને આગળ ધપાવતા સુમુલ ડેરી નવી પારડીમાં 50,000 લીટર પ્રતિદિનની ક્ષમતાના પ્લાન્ટમાં છેલ્લા 2 વર્ષના આઈસ્ક્રીમના વેચાણમાં 30% વધારો થયો અને તેથી ભારત સરકારની પ્રોડક્ટિવિટી લિંક ઇન્સેન્ટિવ સ્કીમમાં દર વર્ષે આઈસ્ક્રીમના વેચાણમાં જેટલો વધારો થયો હોય તેટલા જથ્થા પર 5-7% સુધી ભારત સરકાર દ્વારા 7 વર્ષ સુધી ઇન્સેન્ટિવ આપનાર છે અને એના અનુસંધાને વર્ષ 2022-23ના આઈસ્ક્રીમ પ્રોડક્શનના વધારા પેટે આભાર. અને હવે આપ સૌ જેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા પેજ કમિટીના પ્રણેતા, કુશળ સંગઠક, નવસારીના માન્ય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને વિનંતી છે કે આજના અવસરે આપ પ્રેરક માર્ગદર્શન આપશો. પાટીલ સાહેબને ખૂબ બધી તાળીઓના ગુંજારાથી આપણે સૌ પણ વેલકમ કરીએ, આવકારીએ અને આપ સૌ વતી વિનંતી કરું છું આપના પ્રેરક માર્ગદર્શન માટે. શ્રી પાટીલ સાહેબ, ભારત માતા કી, આવું ના ચાલે યાર. ભારત માતાને જે હોય ને આવું ડીવડેલો સુમનનું દૂધ પીવો છે કે નહીં? તો પૌષ્ટિક આહાર છે. ભારત માતા કી, વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ. સુમન ડેરી દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, નાણામંત્રી કે જેમણે અજાતશત્રુનો બિરુદ તો મેળ્યું જ પણ પૈસા આપતી વખતે કંજુસાઈ કરતા કરતા પણ પૈસા આપી દો છે. શ્રી કનુભાઈ દેસાઈ, સહકાર જેમના રક્તમાં છે અને એટલા જ માટે અમને સહકારી ક્ષેત્રમાં જવાબદારી મળી છે એવા સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, અમારા સાથી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય પૂર્વ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા શ્રી સંદીપભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય એવા શ્રી ગણપતભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ ચેરમેન અને સુમુલ ડેરીના ચેરમેન એવા શ્રી માનસિંહભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક, બળવંતભાઈ પટેલ, ગમનભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, ચરતન સુગરના ચેરમેન
શ્રી કેતનભાઈ પટેલ, રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામિલિયા, નરેશભાઈ પટેલ, અનેક ડાયસ પર બેઠેલા મહાનુભાવ અને સુમુલ ડેરીના આમંત્રણને માન આપીને સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા સૌ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો અને દૂધ ઉત્પાદક સૌ ભાઈ બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. મિત્રો, ડેરી ના હોય તો એની કલ્પના કરો તો શું થાય. પેલા ગામમાં ક્યારે દૂધ વેચાણ કે દૂધ વેચ્યું આવી કલ્પના કોઈના મનમાં નહોતી. કોઈના ઘરે એની ભેંસ વ્યાય હોય તો એનો દૂધ બાજુના ઘરમાં વાટકી વાર ચાલે, એકબીજાને સાચવી લેવામાં આવે, ગામમાં કોઈના મહેમાન આવે એટલે તરત તેમને દૂધ મળી જાય. આજે તો જેના ઘરમાં પશુ છે એને દૂધ ડેરીની ગાડી ગયા પછી જો પૂછો તો એક વાટકી દૂધ મળતું નથી, કેમ કે ડેરી એને પૈસા ચૂકવે છે એટલે બધું જ દૂધ બધા ભરી દે છે, એ પ્રકારનું વાતાવરણ આમાં નિર્માણ થયું છે. ખેતીમાં ખેતીની આવક કે ખેડૂતની આવક ડબલ થવી જોઈએ એવો સંકલ્પ આદરણીય મોદી સાહેબનો છે, પણ ખેતીની ઉપજ તો વધારવાની સાથે સાથે એને આવક વધારી હોય તો એના માટે પશુપાલન સાથે કરવાથી, અને એમાં પણ બહેનો જ્યારે પશુપાલન કરે છે ત્યારે દૂધની પ્રોડક્ટિવિટી પણ વધે છે અને ઘરમાં પૈસા પણ આવતા થાય છે, બહેનો પણ સક્ષમ થાય છે. અને આજે બનાસમાં, બનાસકાંઠા જિલ્લામાં કે સાબરકાંઠા જિલ્લામાં તમે જુઓ તો ત્યાં દૂધને ક્રાંતિને કારણે ત્યાં જમીનમાં પાણી નથી, ઓઇલ મિશ્રિત પાણી આવે છે, એના કારણે ખેતી થતી નથી, કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઓ નથી, પણ આર્થિક સદ્ધરતા છે. તમે દરેક ઘર જોશો તો એ કદાચ પાકું તમને જોવા મળશે, દરેક ઘરની બહાર સ્કૂટર કે ગાડી તમને જોવા મળશે, એના ઘરમાં ફ્રીજ ટીવી કે જે જરૂરિયાતો છે એ બધું તમને જોવા મળે. એનું કારણ છે દૂધ સફેદ ક્રાંતિ જે થઈ છે એના કારણે આ શક્ય બન્યું છે. એટલે જ મેં કહ્યું, પહેલો શબ્દ કહ્યો કે કલ્પના કરો કે આ ડેરી ના હોય તો શું થઈ શકે. એનું જીવંત ઉદાહરણ હું પોતે છું. મારી પાસે પણ 700 ભેંસો હતી, 100 ગાય હતી, પણ અમારે દૂધ ભરવા માટે મહારાષ્ટ્રની બોર્ડરમાંથી 50 કિલોમીટર દૂર મધ્યપ્રદેશમાં જવું પડતું હતું, એના કારણે દૂધ પોસાતું નહોતું અને એના કારણે અમારે એ પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો. જો ત્યાં પણ આવી સુમુલ જેવી ડેરી હોત તો એ બંધ કરવાની જરૂર નહીં પડી હોત. અને એટલે સહકારી આગેવાનોને અને પશુપાલકોને પણ મારી વિનંતી છે કે આ ડેરી એ તમારા માટે આર્થિક ઉપાર્જનનો મહત્વનો એક પાસું છે. આ ડેરી જેટલી ફૂલે જેટલી ફાલે એટલો પશુપાલકો એટલા વધુ સદ્ધર થવાના છે. અને સહકારી આગેવાનોની એ જવાબદારી છે કે નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી દુરંગતી સાથે એ ડેરીનો વહીવટ કરે અને એના કારણે પશુપાલકોને એનો સીધો ફાયદો મળે એ પ્રયત્ન તમારે કરવાનો છે. એના કારણે પશુપાલકોનો તો ઉદ્ધાર થશે જ, એના કારણે ગુજરાતનો વિકાસ થશે, એના કારણે દેશનો વિકાસ થવાનો છે. બહુ વર્ષો પહેલા ત્યારે સ્ટાર ટીવી નામે જયારે એક ચેનલ ચાલતી હતી એની ઉપર એક ડિબેટ કરવામાં આવી હતી. એ ડિબેટની અંદર ખૂબ મોટા મોટા મહાનુભાવો જોડાયા હતા. એ ડિબેટની અંદર 4-5 મુદ્દા હતા, રાજકારણ, ધર્મકારણ, અર્થકારણ, અલગ અલગ વિષયો ઉપરની ડિબેટમાં આખા દેશમાંથી ફક્ત 8 લોકો સિલેક્ટ થયા હતા. આ ડિબેટ જયારે ફાઇનલમાં પહોંચી ત્યારે 2 જ લોકો હતા, એક યુપીના હતા કે જે કર્ણાટક ગવર્નમેન્ટમાં અધિકારી હતા, પછી રાજસ્થાન સરકારમાં ગયા, પછી એ દિલ્હી સેટલ થયા, અને બીજા હતા આપણા અહીંયા એડવોકેટ, ભારતીય જનતા પાર્ટી નામના કાર્યકર્તા અને હાઈકોર્ટના એડવોકેટ છે નાણાવટી, એ પોતે હતા, એ સિનિયર નાણાવટીના દીકરો. આ 2 જણા એમાં ફાઇનલમાં હતા. હું એ ડિબેટ ધ્યાનથી જોતો હતો. એની અંદર ફાઇનલની અંદર ઓબ્ઝર્વર તરીકે કોણ આવ્યો તમને નામ કહું. પેલું નામ હતું અબ્દુલ કલામ સાહેબનું, પણ ત્યારે રાષ્ટ્રપતિ નહોતા, પણ એ અબ્દુલ કલામ સાહેબ પોતે આવ્યા હતા. અરુણ જેટલી જ હતા, સુષ્મા સ્વરાજ હતા, અમરસિંહ જે
સમાજવાદી પાર્ટીના એ હતા, એવા મહાનુભાવો એ બધા કાર્યક્રમમાં ફાઇનલમાં આવ્યા હતા. અબ્દુલ કલામ સાહેબે ફાઇનલમાં છેલ્લો પ્રશ્ન ખૂબ ડિબેટમાં ચાલી, કોઈ કોઈથી ઓછું આવતું નહોતું, અને ફાઇનલનો નિર્ણય કર્યો ત્યારે અબ્દુલ કલામ સાહેબે પહેલો પ્રશ્ન કર્યો, એ જે ગુજરાતના એડવોકેટ નાણાવટીને કહ્યું કે તમને આમાં તમે વિજય થાવ તો તમને 50 લાખ રૂપિયાનું ઇનામ મળવાનું છે, તમે આ પૈસાનું શું કરશો? ત્યારે નાણાવટી કે હું જવાબ આપ્યો કે હું IIT માં આ 50 લાખ રૂપિયા દાન કરીશ અને એના કારણે જે વિદ્યાર્થીઓને ફાયદો થશે. એ જ સવાલ એમણે જે UPના અધિકારી હતા, પૂર્વ અધિકારી, એમને પૂછ્યો. એમણે કહ્યું કે મારી UPમાં મારા ગામમાં મારી પાસે જમીન છે, એમાંથી હું 5 વીઘા જમીન અલગ કરીશ અને આ પૈસામાંથી ત્યાં હું પશુ લઈશ. મારા ગામના દરેક ઘરમાં ઓછા ઓછા 2 પશુ એ લોકોને બેંક લોન સાથે અપાવીશ. આ બધાનું દૂધ ભેગું કરીશ અને એની વેચાણની વ્યવસ્થા કરીશ અને એમાંથી જે પૈસા આવશે એમાંથી પશુપાલકોને જે ખર્ચ થયો હશે એને જે નિરણ માટે મદદ કરી હશે અને બીજો જે કંઈ ચારા માટે મદદ કરી હશે એ બધો ખર્ચો બાદ કરીને બાકીના પૈસા હું એના માટે આપીશ. અને એમણે સાથે સાથે કહ્યું, જ્યારે કલામ સાહેબ પૂછ્યું કે આવું કરવાથી શું ફાયદો થાય, એમણે કહ્યું કે આ દેશનો વિકાસ કરવો હોય તો પહેલા ગામોનો વિકાસ કરવો પડે, ગામોને સદ્ધર કરવું પડે. આ એક જવાબને કારણે એને 50 લાખનું પહેલું ઇનામ એ અધિકારીને મળ્યું હતું. ત્યારે મેં જેટલી સાહેબ મને મળ્યા હતા ત્યારે મેં એમને એકવાર કહ્યું હતું કે સાહેબ મારી પાસે પણ 800 પશુ છે અને અમારા દક્ષિણ ગુજરાતમાં તો દરેક ઘરે ઘરે પશુપાલકો છે અને એના જ કારણે જે ગુજરાતની સમૃદ્ધિમાં જે ઝડપથી વિકાસ થાય છે એનું કારણ સહકાર છે. હમણાં અમે જ્યારે ગાડીમાં આવતા હતા ત્યારે આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જગદીશભાઈ મંત્રીશ્રીને કહ્યું કે સરકારનું જે બજેટ છે એટલું જ મોટું બજેટ સહકારનું છે. પણ મેં ત્યારે એક ટકોર કરી હતી કે સરકાર જેટલા લોકોને નોકરી આપે છે ને એના કરતા વધુ લોકોને આર્થિક ઉપાર્જનમાં કે નોકરીમાં કોઈ મદદ કરતું હોય તો આ સહકારી ક્ષેત્ર છે. હું તો અધ્યક્ષ બન્યો, મને જવાબદારી હતી ઇલેક્શન લડવાની, જીતવાની. તમારા બધાના સાથ સહકાર સાથે ખૂબ સારું રિઝલ્ટ મેળવી શક્યા. મોદી સાહેબનું નેતૃત્વ હતું, મોદી સાહેબની લોકપ્રિયતા હતી, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હતું, કાર્યકર્તાનો ઉત્સાહ હતો અને તમારા બધા આગેવાનોનો સપોર્ટ હતો, એના કારણે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું. પણ સાથે સાથે મેં જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના આગેવાનો ઈલ્લું ઈલ્લું કરતા હતા, અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઠબંધન કરી નાખતા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પણ પડતી હતી. પાર્ટીના ઇલેક્શન હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભામાં એની આડઅસર આવતી હતી કે એમનું એ ગઠબંધન કે કોઈક ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું. મેં પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે અને જો ફોર્મ ભરે તો એની પર ડિસિપ્લિનરી એક્શન લેવાનું નક્કી થયું. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ લોકો અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા તે બધાને એક સાથે એમને જોઈતી ટિકિટો મળી, એની સાથે મેન્ડેટ મળ્યો. એના કારણે જે પરિણામ આવ્યું કે 16માંથી 15, કોઈ જગ્યાએ 16, કોઈ જગ્યાએ 14, એ રીતે ભારતીય જનતા પાર્ટીનો ઇલેક્શનો જીત્યા. કોંગ્રેસ તો લગભગ એમાં નામ શેષ થઈ ગઈ અને જે ગઠબંધનને કારણે નુકસાન થતું હતું એના કારણે સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં એમને પણ કામ મળ્યું અને જવાબદારી એ નિભાવતા પણ થયા છે. આપણે લગભગ 371 જે મોટી સંસ્થાઓ છે, મુખ્ય સંસ્થાઓ છે, તમને ખબર જ છે કે બધી જ સુગર ફેક્ટરી આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે. બધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. બધી જ ખરીદ વેચાણ સંઘ હોય, APMC હોય, ખેતી બેંક હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. લગભગ 350 થી વધુ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે. હજુ સુધી આપણે કોઈ ઇલેક્શન હાર્યા નથી, બાકીના જે ઇલેક્શનો બાકી છે અને ઇલેક્શનની તારીખ આવશે ત્યારે પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની જીત એમાં પણ નિશ્ચિત છે.
આટલો મોટો જયારે લોકોનો સહકાર મળ્યો હોય ત્યારે સહકારી સંસ્થાઓએ વિકાસ પણ કરવો પડે, એમને જે મળ્યું છે એને વધારવું પડે, અને એના જ ભાગરૂપે આજે આપણા આદરણીય ચેરમેનશ્રી માનસિંહભાઈ, એમના સાથી વાઇસ ચેરમેન રાજુભાઈ, વૈશ્રી સંદીપભાઈ, નરેશભાઈ, એમના સાથી બાકીના સદસ્યશ્રીઓ જે ડેરીમાં સભ્ય છે અને એમણે બધા જે પ્રયત્ન શરૂ કર્યા એના કારણે આજે આઈસ્ક્રીમનો પ્લાન્ટ આપની સામે છે. કોર્નનો પ્લાન્ટ છે, લગભગ રોજના 23,000 આખા દિવસમાં 3.5 લાખ કોર્ન, આખા વર્ષમાં લગભગ 13 કરોડ આ કોર્નનું ઉત્પાદન થાય. મને હમણાં આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા કે પહેલા સરકારી સંસ્થાઓ બહારથી આ કોર્ન લેતી હતી, હવે તો આ સહકારી સંસ્થામાંથી જ બધા કોર્ન ખરીદશે, એના કારણે એની પડતર કિંમત બી ઓછી થશે, એના કારણે આ જે પ્રોજેક્ટ છે એ વાયેબલ થઈ જશે અને એમાં નફો પણ થવાનો છે, અને આ નફો પશુપાલકો સુધી જ પહોંચવાનો છે, એમને જ એનો વળતર પાછો મળવાનો છે. વેલ્યુએડેશનમાં અને આગળ વધવામાં સુમલ ડેરી ખૂબ હવે પ્રયાસ કરવાનો એને શરૂ કર્યું છે. ગુજરાત બહાર પણ અલગ અલગ જગ્યાએ એ આગળ વધવાના પ્રયત્નમાં છે અને સફળતા તરફ આગળ વધી રહ્યા છે. હું એમને અભિનંદન પણ આપું છું અને અપેક્ષા પણ કરું છું કે હજુ તમારે ઝડપ વધારવી જોઈએ. આ સમય છે, સુવર્ણકાળ છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી બનીને બેઠા છે, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ આપણને દરેક રીતે મદદ કરવા બેઠા છે, સહકાર મંત્રી તૈયાર છે. આજે બનાસ ડેરી આખા એશિયામાં સૌથી મોટી ડેરી બનીને એનું નેતૃત્વ જ્યારે આપણા ચૌધરી સાહેબ કરી રહ્યા છે, એમનો સપોર્ટ, એમનું માર્ગદર્શન એ આપણને મળતું હોય ત્યારે માનસિંહભાઈ બહુ ધીમી ગતિએ ના ચાલે. તમારી આખી ટીમ આના માટે રોજ રોજ મિટિંગ કરીને શું નવું કરી શકાય, કેવી રીતે એનો પ્રોફિટ વધુ આવી શકે અને એના કારણે આપણે આ પશુપાલકોને શું વધુ આપી શકીએ એના પ્રયત્ન તમારે કરવાના છે. આ ઐતિહાસિક ક્ષણ છે, કેન્દ્ર સરકારથી માંડીને રાજ્ય સરકારથી માંડીને સહકારમાં પણ તમને આટલો સફળ મળતો હોય, આ સુવર્ણકાળની અંદર સહકારી ક્ષેત્ર જો પાછળ રહી જશે ક્યારે આગળ નહીં વધી શકે, અને એટલે જ સરકારના તમામ આગેવાનોને મારી વિનંતી છે કે સાથે મળીને તમે નિર્ણય કરો, સાથે મળીને ચર્ચાઓ કરો, નવા નવા પ્રોજેક્ટ ઉપર વિચાર કરો, કન્સલ્ટન્ટો પાસેથી તમે પોતે એમાં સલાહ લો. તમે કદાચ તમારા વિચારની મર્યાદા આવશે, પરંતુ કન્સલ્ટન્ટ તમને નવી નવી દિશાઓ બતાવશે. હમણાં તમને 2.5 કરોડ રૂપિયાનો ચેક મળ્યો, પરંતુ 2.5 કરોડથી તમે પહોંચતા નહીં, હજુ વધુ તમને એમાં બેનિફિટ થાય એવો પ્રયત્ન કર્યો. બનાસ ડેરીને તમે જુઓ, જ્યારે અધ્યક્ષ તરીકે જ્યારે જવાબદારી શંકરભાઈ ચૌધરી સાહેબે સંભાળી ત્યારે શું ટર્નઓવર હતું, આજે શું ટર્નઓવર છે. હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વારાણસીમાં શંકરભાઈ ચૌધરી સાહેબે લગભગ 200 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે બનારસમાં ડેરી શરૂ કરી છે, જ્યાં જરૂરિયાત હતી, અને રોજ લગભગ ત્યાં 20-25 હજાર લોકો એ ડેરી જોવા માટે આવી રહ્યા છે કે આવી ડેરી હોઈ શકે, આવી અદ્યતન ડેરી હોઈ શકે, ને આખા યુપીમાંથી દૂધ કલેક્ટ કરીને એની પ્રોસેસ થાય, લોકો પાસે છાણ પણ વેચાતું લેવાય, એવા પણ પ્રોજેક્ટ એ ચૌધરી સાહેબે શરૂ કર્યા છે. સુમૂલે પણ એના માટે વિચારવું જોઈએ. બાકીના સહકારી ક્ષેત્રમાં એ સુગરમાં હોય કે એપીએમસીમાં હોય, એમાં પણ નવા નવા પ્રોજેક્ટો લઈને બધાએ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારી વ્યારા સુગર ઘણા વર્ષોથી બંધ હતી, આપણા પૂર્વ પ્રધાનમંત્રી આપણા નેતા અટલ બિહારી વાજપેયીજીએ એમનું ખાતમુહૂર્ત કર્યું હતું. એમનો આ વિચાર હતો વ્યારા સુગર ફેક્ટરીમાં કે આદિવાસી ભાઈ બહેનો માટે એ વિસ્તારમાં સુગર ફેક્ટરી બનવી જોઈએ. બની પછી જેમના હાથમાં વહીવટ હતો એમણે યોગ્ય નહીં કરવાને કારણે એ સુગર બંધ થઈ ગઈ હતી. એનું બીડું ઝડપ્યું ભારતીય જનતા પાર્ટીના સહકારી ક્ષેત્રના આગેવાનોએ, બધા જ સુગર ફેક્ટરીના ચેરમેનોને એમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા, માનસિંહભાઈને એનું નેતૃત્વ આપવામાં આવ્યું, એમણે પોતે એમાં મહેનત કરી. કનુભાઈ દેસાઈ અહીંયા બેઠા છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ બંને મળીને 30 કરોડ રૂપિયા આ સુગર ચાલુ કરવા માટે એનો ચેક આપ્યો. જે કંઈ બાકી હતું એ કનુભાઈ હમણાં આપીને આવ્યા છે. મને ખબર હતી કે હમણાં ઉઘરાણી થશે,
પણ આ 30 કરોડ આવવાને કારણે આજે 1,27,000 એનું પિલાણ આજે સુગરમાં થયું છે. અને બાકીના જે કોલાવાળા જે પૈસા 1,700-1,800 કે એનાથી પણ ઓછા ભાવે ખેડૂતો પાસેથી શેરડી લેતા હતા, આજે 3,000 રૂપિયાનો ભાવ એ કોલાવાળા આપે છે. એના કારણે ખેડૂતોને ફાયદો થયો છે. આવનારા દિવસોમાં હજુ પણ શેરડીનું રોપાણ વધશે, એના કારણે વધુ સુગર વધુ શેરડી સુગર ફેક્ટરીનો મળશે અને એ પણ બધા વાયબલ થઈને નફા તરફ આગળ વધશે. આવો અવસ્થા આપણે સાથે મળીને એક સંકલ્પ કરો કે મોદી સાહેબના પગલે ચાલીને આપણે પણ આદિવાસી ગરીબ ભાઈ બહેનો જે સૌથી વધારે લગભગ 71%થી વધારે કે પશુપાલકો આદિવાસી ભાઈ બહેનો આ સુમૂળ સાથે જોડાયેલા છે, એમના હિતમાં એમને આર્થિક પગભર કરવા માટે એમને દરેક રીતે મદદ કરી, એમને પશુને વધારે લોન આપીને પશુમાં વધારો થાય, એના કારણે દૂધ વધે, એના કારણે દૂધની આવક વધે, એના કારણે વેલ્યુ એડિશનથી તમે વધુ કંઈક પ્રોડક્ટ બનાવીને વેચી શકો, એની આખી સાકળ બનાવવા માટેના પ્રયત્ન તમે બધા મળીને કરો એવી વિનંતી સાથે ખૂબ સરસ આ કાર્યક્રમમાં બધાની ઉપસ્થિતિ એ જ બતાવે છે કે આ પ્રોજેક્ટની જરૂર હતી અને એટલે જ બધાએ હાજરી પુરાવીને એને સમર્થન આપ્યું છે, એના માટે બધાનો આભાર સાથે વિનમું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી, ધન્યવાદ. આભાર સર, આભાર. મને સાંજે ખૂબ ઉમદા પ્રેરક વાતો કરી અને સહકારી ક્ષેત્રનો જે ખાસ ફાયદો છે એના વિશે વાતો કરી. મિત્રો, સુમૂલ ડેરી પ્લાન્ટ માટે મુંબઈ, કોલ્હાપુર અને ગોવા પ્લાન્ટની મંજૂરી મને પાટીલ સાહેબના પ્રયત્નોથી આપણે મળી છે. ત્યારે તમામ માન ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર મને સાહેબશ્રીનું સન્માન કરશે અને ઋણ સ્વીકાર કરશે. ખૂબ બધી તાળીઓથી મિત્રો, આજે સુમૂલ એક પરિવાર આજે સમગ્ર ભારતમાં ધીરે ધીરે વિસ્તરી રહ્યો છે. ત્યારે આજના અવસરે સુમૂલના ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી, બુકેથી ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર માન્ય પાટીલ સાહેબને. મિત્રો, સુમૂલ આજે વિસ્તરી રહ્યું છે. મુંબઈ, કોલ્હાપુર, ગોવા પ્લાન્ટની મંજૂરી માન્ય પાટીલ સાહેબના પ્રયત્નથી મળી ગઈ છે. ત્યારે ખૂબ બધી તાળીઓના ગુંજારાથી આપણે પણ